હેલો એવરીવન, ધોરણ 4 ની અંદર વિષય ગુજરાતી પાઠ નંબર 11 ઊંટ અને આપણે જોતા હતા કે ફકીર. ઊંટ અને ફકીર નો પાઠ છે 11 નો છે એ આપણે પાઠ જોઈ લીધો હતો અને સવાલ જવાબ છે એ જોવાના બાકી છે. જુઓ એમાં સ્વાધ્યાય પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. લખજો એમાં પહેલું શું કહે છે, વેપારીએ ફકીરને શું પૂછ્યું? વેપારીએ ફકીરને શું પૂછ્યું હતું? કે તમે ક્યાંય ઊંટને જતા જોયું છે? વેપારી છે એ ફકીરને શું પૂછે છે કે તમે ક્યાંય ઊંટને જતા જોયું છે? બીજું, વેપારી ગુસ્સે શા માટે થયો? લખજો એમાં જ્યારે ફકીરે જે ફકીર છે એનું શું સાંભળી અને જે વેપારી છે ગુસ્સે થાય છે? તો જુઓ એમાં, મેં તમારું ઊંટ જોયું નથી તો પછી તેના ઉપર ઝવેરાતની વાત જ છે, આ સાંભળીને ગુસ્સે થયા. હવે એના પછી ત્રીજું, ઊંટ એક આંખે કાલું હશે એવું અનુમાન ફકીરે ક્યાં આધારે કર્યું? તેમાં લખજો, જે ફકીર છે એ કેના પરથી એવું અનુમાન લગાવે છે? તો જુઓ, પગલાના માર્ગની એક જ બાજુના પાંદડા કરડેલા હતા તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કોળું હશે, બરાબર? આના પરથી એ અનુમાન લગાવે છે. હવે એના પછી ચોથું, ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? તો લખજો એમાં, ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવના આધારે ઊંટનું વર્ણન કર્યું. પ્રશ્ન પહેલો એ પૂરો થાય છે. શું કહે છે? તો કે ફકીરને અવલોકન કરવાની ટેવ હતી અને એના પરથી એ અવલોકન છે એ ઊંટનું કરે. હવે જુઓ પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પહેલું એમાં કહે છે, ફકીરે કરેલું ઊંટનું વર્ણન લખો. તો આ જે મોટા સ્વર્જક છે, મેં તમને કીધેલું છે કે તમારી ગુજરાતીની જે ટેક્સ્ટબુક છે એમાં તમારે લખવાનું છે અને ગુજરાતીની ટેક્સ્ટબુક એક બનાવવાની
છે એમાં જવાબ છે એ લખવાનો છે જુઓ એમાં પહેલાનો જવાબ ફકીરે કરેલું ઊંટનું વર્ણન તેની જમણી આંખ ફૂટેલી છે તે ડાબા પગે ખોડું છે તેનો આગલો દાંત પડી ગયો છે તેની એક બાજુએ મધ અને બીજી બાજુએ ઘઉં લાધ્યા છે આ ફકીર વર્ણન કરે છે બીજું વેપારીએ કડકાઈથી ફકીરને શું કહ્યું વેપારીએ કડકાઈથી ફકીરને કહ્યું દાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો તેના ઉપર કિંમતી દવેડાત પણ હતા જો નહીં આપો તો તમને પકડીને રાજા પાસે લઈ જવા પડશે આ જે માણસ વેપારી જે હતો એ ફકીરને કહે છે કે તમે મને દાહ્યા થતા મને મારું ઊંટ આપી દો બાકી તમને હું પકડીને રાજા પાસે લઈ જઈશ ત્રીજું વેપારીની ધમકીનો ફકીરે શો જવાબ આપ્યો વેપારી ધમકીનો ફકીરને જવાબ આપ્યો અરે શેઠજી હું તમને ખરું કહું છું મેં તમારો ઊંટ જોયું જ નથી પછી તેના ઉપર ઝવેરાતની તો સી વાત બરાબર છે ફકીર હતા એ કહે છે કે મેં તમારો ઊંટ જ નથી જોયું તો એના ઉપર જે ઝવેરાત છે એની તો સી વાત ત્રી ચોથું જુઓ ઊંટ પર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે ક્યાં આધારે કર્યું હશે ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બળબડતી હતી તેના આધારે ફકીરે અનુમાન કર્યું હશે કે ઊંટ પર ઘઉં અને મધ હતા પાંચમું ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું ફકીરની વાત સાંભળીને રાજાએ ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી શું કહે છે કે રાજા છે એને કેવી રીતે ખાતરી થઈ કે આ જે ફકીર છે એને ઊંટને છુપાડ્યું નથી તો એ કહે છે કે એ જે વાત સાંભળે છે બરાબર કે મારી વાત સાંભળો કે તમે મને એક મોકો આપો કે મને મારી વાત કહેવાનો એક મોકો મળે કે મેં ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી એવું રાજાને ફકીર છે એ કહે છે તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેની અવલોકન કરવાની તે ઉપરથી જ કહ્યું હતું રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના વખાણ કર્યા બરાબર છેલ્લે છે ફકીર છે એને ગુનેગાર નથી સાબિત કરી શકતા અને પછી જે ફકીર છે એ કહે છે કે મારી અવલોકન કરવાની ટેવ છે અને રાજાને એ સાચી લાગે છે અને પછી એને રાજા શું કહે છે તો કે ઇનામ આપે છે અને એને છોડવાનો હુકમ કરે છે હવે નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો તમારે આ વાક્ય છે એ હોમવર્કની અંદર બનાવવાના રહેશે આ જે શબ્દ ઉપર પાંચ આપેલા છે એના પરથી વાક્ય બનાવવાના રહેશે હું ખાલી બોલી દઉં છું એ તમારે આ લખ હું બોલું છું ઈ લખવા હોય તો ઈ લખજો બાકી તમારે જાતે લખી લેજો ઝવેરાત તો ઝવેરાતનું વાક્ય બનશે ઊંટ ઉપર ઝવેરાત લટકાવેલા હતા ઝવેરાત છે એનું વાક્ય શું હું લખું પણ છું ઝવેરાત લટકાવેલા હતા બીજું હુકમનું વાક્ય બનાવજો રાજાજી તમે હુકમ કરો કે આ ફકીરનું શું કરવું છે ત્રીજું અનુમાન લખજો એમાં ફકીર બાબાને
બરાબર આવી રીતે તમારે ચોથું પાંચમું છે એ તમારે હોમવર્કમાં બનાવવાના છે અને આ જ લખવા એવું જરૂરી નથી તમારા મગજમાં કોઈ બીજા હોય એ પણ તમે લખી શકો ચોથું પાંચમું હોમવર્કમાં છે હવે પાછળ જુઓ નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો હવે તમારે ગોઠવવાના છે જે વાર્તા પ્રમાણે છે એમાં પ્રશ્ન નંબર 4 પેલું વાક્ય શું છે ફકીરને રાજા પાસે લઈ ગયા રાજાએ ફકીરના વખાણ કર્યા રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી વેપારી ફકીર પર ગુસ્સે થયો ફકીર વનબગડામાંથી પસાર થતા હતા અને રાજાજીએ ફકીરને વિનંતી કરી આ જે વાક્ય છે એમાં સૌથી પહેલું વાર્તાના પ્રમાણે ગોઠવવાના છે તો સૌથી પહેલું કયું વાક્ય આવશે લખજો એમાં ફકીર વનવગડામાં માંથી પસાર થતા હતા થતા હતા આ બનશે પહેલું વાક્ય ક્રમ પ્રમાણે ગોઠવવાના છે બીજું લખજો વેપારી ફકીર પર ગુસ્સે થયા ગુસ્સે થયો ત્રીજું બનશે ફકીરને રાજા પાસે લઈ ગયા ચોથું રાજાજીએ ફકીરને વિનંતી કરી ફકીરને વિનંતી કરી પાંચમો રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી ફકીરની વાત શાંતિથી સાંભળી હવેના પછી છઠ્ઠું રાજાએ ફકીરના વખાણ કર્યા આ વાર્તા પ્રમાણે આપણે વાક્ય ગોઠવી લીધા હવે કોણ બોલે છે તે લખો તેની જમણી આંખ ફૂટેલી છે આ વાક્ય કોણ બોલે છે ફકીર બોલે છે તો લખજો ફકીર બાબા અથવા ફકીર લખો તો પણ ચાલે તેની ઉપર કિંમતી ઝવેરાત પણ હતું આ વાક્ય કોણ બોલે છે વેપારી ત્રીજું આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો એ પણ વેપારી બોલે છે અને ચોથું રાજાજી રહેમ કરીને પહેલા મારી વાત સાંભળો એ પણ બોલે છે ફકીર હવે એના પછી પાઠમાંથી શોધીને દીર્ઘ ઈ આવતો હોય તેવા શબ્દ 10 શબ્દ તમારી નોટબુકમાં લખો તો દીર્ઘ ઈ આવતો હોય એવા નોટબુકમાં તમારે 10 શબ્દ છે ગોતી અને જે ગુજરાતીની ટેક્સ્ટબુક છે એમાં લખવાના રહેશે એ હોમવર્કની અંદર છે હવે પ્રશ્ન નંબર 7 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો લખજો એમાં પ્રશ્ન નંબર 7 માં સમાનાર્થી શબ્દ કૃપા તો કૃપાનું થશે મહેરબાની કૃપા તો મહેરબાની બીજું આંખ તો આંખનું થશે નયન ત્રીજું વિખૂટું એટલે કે જુદું ચોથું માલિક ધણી પાંચમું જંગલ તો જંગલ થશે વન
છઠ્ઠું સાચું એટલે ખરું. હવે પ્રશ્ન નંબર 8, નીચેના શબ્દને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. તો હવે એમાં ગોઠવજો પ્રશ્ન નંબર 8, એમાં પેલું આવશે રહેમ, ઊંટ, વગડો, ઝવેરાત અને પાંદડું. એમાં પેલું આવશે ઊંટ, બીજું આવશે ઝવેરાત. આમાં શબ્દકોષમાં ગોઠવાના છે કલમ ખજૂરી પ્રમાણે, પછી પાંદડું, પછી રહેમ અને છેલ્લું આવશે વનવગડા. વગડો બરાબર. હવે આ આપણે જે મેં હોમવર્કમાં આપેલું છે તમને, એ તમે દીર્ઘ ઈ વાળા શબ્દ છે એ બુકમાં લખી લેજો, અને જે સવાલ છે પ્રશ્ન નંબર 2 હતો એ પણ નોટબુકમાં લખવાના છે. અહીંયા પાઠ નંબર 11 છે એ કમ્પ્લીટ થાય છે.